જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ, રુદ્રાક્ષ વિશે ઘણી બધી વાતો થઈ ગઈ, હવે આજે ખાલી એટલું મને કહો કે સાત, જેની જન્મ તારીખ સાત હોય અથવા જેનો મૂળાંક સાત હોય એને શું શું ધ્યાન રાખવાનું છે? વાહ, બેનનો પ્રશ્ન છે કે સાત તારીખે જન્મેલી વ્યક્તિ અથવા તો જેનો મૂળાંક કે ભાગ્યાંક સાત થતો હોય એને કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ, શું ધ્યાન રાખવું, એ પણ એમનો બીજો પ્રશ્ન હશે એટલે એમણે એ પહેલા પૂછી લીધું. વાત એવી છે કે સાત નંબર એટલે કેતુ, સાત એટલે કેતુ, અને કેતુ છે ને હંમેશા રાહુ અને કેતુ એવી રીતે બોલાય, એટલે આપણા મનની અંદર કેતુ માટે એક એવી ખોટી માન્યતા છે કે કેતુ છે, પણ કેતુ એટલે તો આધ્યાત્મિક ગ્રહ, કેતુ એટલે તો આધ્યાત્મિક ગ્રહ. જે વ્યક્તિની જન્મ તારીખ સાત છે, જે વ્યક્તિની જન્મ તારીખ સોળ છે, અથવા જે વ્યક્તિની જન્મ તારીખ પચીસ છે, એવી વ્યક્તિએ આ યાદ રાખવું જરૂરી છે કે એમણે સાત મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. પણ એની સાથે સાથે જો દર મહિનાના છેલ્લા શુક્રવારે ત્રણ કેળાનું દાન આપે તો એના જીવનમાં ખૂબ સારું થાય. ત્રણ કેળાથી વધારે નહીં. પણ આપણે જયારે રુદ્રાક્ષની વાત કરીએ છીએ તો એ ચોક્કસ છે કે સાત મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. હવે સાત મુખી રુદ્રાક્ષથી શું થાય, તમારો જે સવાલ હતો એ હતો કે ભાઈ એનાથી શું પરિણામ આવે. હવે સાત મુખી રુદ્રાક્ષ તમે પહેરો છો તો તમારી અંદર એક પ્રકારની આધ્યાત્મિકતા આવે, ખુશી આવે, તમે એકદમ પોઝિટિવ થાવ છો. ઘણી બધી વખત ઘણા બધા લોકોના જીવનની અંદર ખૂબ બધી નેગેટિવિટી આવી ગઈ હોય, કંઈ પણ કામ કરતા પહેલા કે કોઈ પણ કાર્યના વિચાર કરતા પહેલા પોતે ખૂબ નેગેટિવ થઈ જાય છે, તો એ જે નેગેટિવિટી છે એ નેગેટિવિટી દૂર કરવા માટે પણ તમે સાત મુખી રુદ્રાક્ષ પહેરશો તો તમારા જીવનમાં હંમેશા સારું થશે. સાત મુખી રુદ્રાક્ષની સાથે સાથે આપણે એક બીજું સોળ મુખી રુદ્રાક્ષની વાત કરીએ. હવે સોળ મુખી રુદ્રાક્ષ એટલે સૂર્ય, શુક્ર અને કેતુ. એક એટલે સૂર્ય, છ એટલે શુક્ર અને સાત એટલે કેતુ. તો સૂર્ય, શુક્ર અને કેતુ, ફરી પાછું અહીંયા હું તમને એ કહેવા માંગીશ કે જ્યારે કોઈ એક વ્યક્તિના જીવનની અંદર સારા કાર્યો થવાના હોય, ધાર્મિક કાર્યો થવાના હોય, ઘણા બધા લોકો એવા છે કે જે લોકો એવું ઈચ્છે છે કે ભાઈ અમારા જીવનમાં સારા કાર્યો થાય, ધાર્મિક કાર્યો થાય. જે વિદ્યાર્થીઓ સાત તારીખે, સોળ તારીખે કે પચીસ તારીખે જન્મ્યા છે, એવા વિદ્યાર્થીઓએ પણ એ ધ્યાન રાખવું જરૂરી છે કે એ લોકોએ એમના ભણવામાં જ્યારે જ્યારે પણ કોઈ પણ પ્રકારના હર્ડલ્સ આવે છે, કોઈ તકલીફો આવે છે, ત્યારે એ લોકોએ શું કરવું જોઈએ કે દર મહિનાના છેલ્લા શુક્રવારે ત્રણ કેળા ગાયને ખવડાવવા જોઈએ. જો ગાયને ખવડાવવાથી એમની વિદ્યા વધશે, ગાયને ખવડાવવાથી એમની એકાગ્રતા વધશે, અને ગાયને કેળા ખવડાવવાથી એમનું જ્ઞાન વધશે. આ યાદ રાખો. તો હવે આવે છે સોળમુખી રુદ્રાક્ષ. તો કોઈ એક વ્યક્તિએ સોળમુખી રુદ્રાક્ષ પહેરવો છે તો પહેરવો જોઈએ. હું તો કહું છું તમારી પાસે સગવડતા હોય તો સોળમુખી રુદ્રાક્ષ પહેરો. સોળમુખી રુદ્રાક્ષ એ તમને એક સરસ મજાની વાચા આપે છે, તમને સારો દેખાવ આપે છે, તમને એમ સમજો કે સમાજની અંદર માન સન્માન આપે છે, અને એની સાથે સાથે સોળમુખી રુદ્રાક્ષ તમારા જીવનની અંદર સારા પ્રસંગો લાવે છે. હવે જ્યારે તમારા જીવનમાં સારા પ્રસંગો આવે છે તો સારા પ્રસંગો તો બેન ત્યારે જ આવે કે જ્યારે તમે ઇકોનોમિકલી સાઉન્ડ હો, જ્યારે તમારી પાસે પૈસા ટકે સગવડતા હોય. તો સોળમુખી રુદ્રાક્ષ જો તમારી પાસે પૈસા હોય, જો તમારી પાસે સગવડતા હોય, તો હું એવું માનું છું કે સોળમુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. પણ જો તમારી પાસે સગવડતા નથી અને તો તમારે એ યાદ રાખવું જરૂરી છે કે એક પાંચમુખી, બીજો પાંચમુખી અને એક છ મુખી, એવી રીતે તમે રુદ્રાક્ષ પહેરાવશો તો પણ સોળમુખી જેટલું તમને ફળ મળશે. એવી જ રીતે પચીસમુખી એટલે બે એટલે ચંદ્ર, પાંચ એટલે બુધ, ઇઝ ઇક્વલ ટુ સેવન એટલે કેતુ. તો જે લોકો પચીસ તારીખે જન્મ્યા છે એ લોકોએ એ યાદ રાખવું જરૂરી છે કે દર મહિનાના છેલ્લા બુધવારે નાભીમાં એક ટીપું તેલનું મૂકીને સુવાનું. જે લોકો 25 તારીખે જન્મ્યા છે એ લોકોએ એ યાદ રાખવું કે દર મહિનાના
છેલ્લા બુધવારે એક ટીપું તેલનું નાભીમાં મૂકીને સૂવું. હવે બે એટલે ચંદ્ર છે, પાંચ એટલે બુધ છે, અને ઇઝ ઇક્વલ ટુ સાત છે એટલે કેતુ છે. તો આવી વ્યક્તિઓએ શું કરવું જોઈએ કે આવી વ્યક્તિઓએ પોતાના એરિયામાં જો કોઈ મંદિર હોય અને એ મંદિરમાં ક્યારેક ફ્રૂટની પ્રસાદી કરવાની હોય, હું એવું નથી કહેતો બે ચાર પાંચ કિલો ફ્રૂટ લઈ જાઓ, તમે માત્ર બે કોઈ પણ બે ફ્રૂટ પણ જો માતાજી પાસે રમતા મૂકશો તો પણ તમારા જીવનની અંદર સારું પરિણામ આવશે. હવે જેની જન્મ તારીખ 25 છે એવી વ્યક્તિએ કયા પહેરવા જોઈએ, તો હું એવું માનું છું કે છ છ મુખીના ચાર પહેરે તો 24 થાય, એક મુખીનો રુદ્રાક્ષ તો પાછો મોંઘો પડે. તો એમણે એવી રીતે ગણતરી કરવાની કે પાંચ પાંચ મુખીના પાંચ પહેરો તો 25 થઈ જાય. આવી રીતે જો તમે કોઈ પણ રુદ્રાક્ષ પહેરો છો અને જો તમે ગણતરી કરીને, હું એવું માનું છું કે પાંચમુખી રુદ્રાક્ષ એટલે સર્વ સામાન્ય રુદ્રાક્ષ છે, 500 રૂપિયાથી 800 રૂપિયા સુધીનો કદાચ તમને રુદ્રાક્ષ મળી શકે છે. તો એવા રુદ્રાક્ષ તમે ધારણ કરશો તો તમારે મોંઘા રુદ્રાક્ષ પણ નહીં લેવા પડે, અને એની સાથે સાથે તમારા જીવનની અંદર જે કોઈ પણ કાર્યોમાં ક્યાંક ને ક્યાંક તમે પાછા પડો છો, તમારા ભણવામાં તમે પાછા પડો છો, તમારા નિર્ણય લેવામાં તમે પાછા પડો છો, તમારો ડિસિઝન પાવર ક્યાંક ને ક્યાંક વીક છે, તો આ બધી જ વસ્તુમાં એ વાત ચોક્કસ છે કે જ્યારે તમે રુદ્રાક્ષ ધારણ કરશો તમારું બ્લડ સર્ક્યુલેશન વધશે, તમારું શરીર સારું રહેશે, એની સાથે સાથે તમારા જીવનમાં ખૂબ સારો સમય આવશે. માટે દરેક વ્યક્તિએ, હું દર વખતે કહું છું અને ફરી કહું છું, કે દરેક વ્યક્તિએ જો શક્ય હોય તો રુદ્રાક્ષ પહેરવો જોઈએ, રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ, અને રુદ્રાક્ષ ધારણ કરવામાં કોઈ પણ પ્રકારનો વહેમ રાખવો જોઈએ નહીં. રુદ્રાક્ષ તમે ક્યાંય પણ પહેરી શકો છો, રુદ્રાક્ષ તમે કોઈ પણ જગ્યાએ જાઓ ત્યારે પહેરી શકો છો, રુદ્રાક્ષ તમે કંઈ પણ ખાતા પીતા પહેરી શકો છો, પણ એટલું યાદ રાખવું જરૂરી છે કે જે રુદ્રાક્ષ તમે પહેરો છો એ રાત્રે સૂતી વખતે કાઢી નાખવાનો અને નાતી વખતે રુદ્રાક્ષ ધારણ કરવાનો નહીં. બસ આટલું કરશો તો જીવનમાં જાહોજલાલી આવશે અને તમે એક સારા નિર્ણય લઈ શકશો. ઓમ નમો શિવાય.